અમદાવાદના ધોળકાના રેનવાડા વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર મોહમ્મદ શકીલ ખલીફા નામના આરોપીએ ભોગ બનનારના ઘરમાં ઘૂસી તેને જીવતી નહીં રહેવા દઉં તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। આ સાથે ભોગ બનનારે બૂમો પાડતા આજુબાજુના લોકો દોડી આવતા આરોપી લોકોને ધક્કા મારી ફરાર થતા ધોળકા ટાઉન પોલીસ મથકે 376 પોસ્કો એસ્ટ્રોસિટી સહિતની કલમોની ફરિયાદ નોંધાઈ હતી, જેથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવા જેલના સળિયા પાછળ ધોળકા ટાઉન પોલીસે ધકેલ્યો હતો। તેમજ ભોગ બનનાર પીડિતાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળકા ખાતે સારવાર આપવામાં આવી હતી। ગત તારીખ 10 ના રોજ ધોળકા ટાઉન પોસ્ટ ખાતે દાખલ કરવામાં આવેલ ગુના બાબતે ભોગ બનનાર સગીરાના ઘરે તેના પિતાજી નોકરી ગયા બાદ આરોપી મોહમ્મદ શકીલ ઉર્ફે કાલુ સબ્બીર મિયા ખલીફા નાઓ દ્વારા અન્ય આડોશ પાડોશના લોકોની નજર ચૂકવી ઘરની અંદર પ્રવેશ કરી સગીરા સાથે દુષ્કૃત્ય કરે। ત્યારબાદ આ અંગે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી સેક્શન 376 તેમજ પોક્સો એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે। ગુના દાખલ થયા બાદ બનાવની ગંભીરતાને સમજી ધોળકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપી મોહમ્મદ શકીલને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરતા તેઓ ઘરે મળી આવેલ ન હતા, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે। તેમજ આરોપીની પૂછપરછ વગેરે પ્રક્રિયા હાથ ધરી અને વધુ